કૃષ્ણ બાળ મિત્રો, અરે વાહ, તમે તો બધા બહુ ખુશ દેખાઓ છો ને. ચાલો તો આજે તમારે મને એક નાનકડા પ્રશ્નનો જવાબ આપવાનો છે. આપશો ને? સુરતનો છડીદાર કોણ? કૂકડો. વેરી ગુડ. તો આજે હું તમને આવા જ એક મરઘીના બહાદુર બચ્ચાની વાર્તા કહેવાની છું. ચાલો તો આપણે વાર્તા સાંભળીએ. ઘણા સમય પહેલાં એક નદી કિનારે સુંદર ગામ હતું. ત્યાં એક ઝૂંપડીમાં મરઘી રહેતી હતી. આ મરઘીએ 12 ઈંડા મૂક્યા હતા, જેમાંથી 10 ઈંડામાંથી બચ્ચાઓનો જન્મ થયો, પણ 2 ઈંડા જેમના તેમ જ રહ્યા. મરઘીએ તો 2 ઈંડાને ગણમાં મૂકી બાકીના 10 બચ્ચાને માટે ખાવાનું શોધવા નીકળી પડી. આ સમયે પેલા 2 ઈંડા ઝૂંપડીમાં પડી રહ્યા. 2માંથી 1 ઈંડામાં થોડી હલનચલન થઈ અને પોતાની નાનકડી ચાંચ દ્વારા ઈંડાનું કોચલું તોડીને મરઘીનું બચ્ચું બહાર આવ્યું. બિચારું બચ્ચું બહાર આવતાની સાથે પોતાની મમ્મીને શોધવા લાગ્યું. મમ્મી તો ક્યાંય પણ ના દેખાય. આખી જગ્યા ખાલી જોઈને બચ્ચું તો ખૂબ જ દુઃખી થઈ ગયું. દુઃખી થયેલા બચ્ચાએ પોતે જ મમ્મીને શોધવા જવાનું નક્કી કર્યું અને પછી તે પોતાને પાંખો ફફડાવતો ઘરની બહાર નીકળી ગયું. બચ્ચાએ ચાલતા ચાલતા ઘાસ ચરતી એક ગાયને જોઈ. બચ્ચું ખૂબ જ ઉત્સાહથી આવી સા અને ઊંચી ગાય તરફ જોઈ રહ્યું. થોડા સમય પછી એ ગાયે નીચું જોઈને પૂછ્યું, તું શું શોધી રહ્યું છે? તું મારી સામે આશ્ચર્યથી આમ કેમ જુએ છે? ત્યારે બચ્ચાએ કહ્યું, શું તમે મારા મમ્મી છો? આ સાંભળી ગાયને નાના બચ્ચાની નિર્દોષતા પર દયા આવી અને તેણે કહ્યું, તું મારી તરફ તો જો, હું કેટલી મોટી અને ઊંચી છું. તારી મમ્મી કદમાં મારા કરતાં ઘણી નાની છે. હું ત્યારે મરઘીના બચ્ચાએ પૂછ્યું, શું મારી મમ્મી તમારા કરતાં કદમાં નાની છે? અને બચ્ચું પોતાના રસ્તે ચાલી નીકળ્યું. થોડા સમય પછી બચ્ચાને પાંદડા ખાતી એક બકરી દેખાય. તે બકરી પાસે ગયો અને પૂછ્યું, તમે ગાય કરતાં નાના દેખાવ છો, શું તમે મારા મમ્મી છો? આ સાંભળી બકરી કહેવા લાગી, હા, હું ગાય કરતાં નાની છું, પરંતુ મારે તો 4 પગ છે. તારે જેમ તારી મમ્મીને તો 2 પગ અને 2 પાંખો જ હશે. આ સાંભળી નાનું બચ્ચું ખૂબ જ દુઃખી થયું. દુઃખી બચ્ચાએ હજુ થોડા આગળ જઈ મમ્મીને શોધવાનું નક્કી કર્યું. થોડી આગળ જતાં તેને કાઉ કાઉનો અવાજ સંભળાયો. બચ્ચાને બકરીની વાત યાદ આવી અને તેને થયું કે કદાચ આ જ મારી મમ્મી છે. તેથી તેણે કાગડાને પૂછ્યું, તમારે 2 પગ અને 2 પાંખો છે, શું તમે મારા મમ્મી છો? આ સાંભળી કાગડાએ કહ્યું, મારે 2 પગ અને 2 પાંખો છે, પરંતુ હું તારી મમ્મી કરતાં આકાશમાં ખૂબ ઊંચે ઉડી શકું છું અને તારી મમ્મી કદમાં મારા કરતાં મોટી છે. તેના પગ પણ મારા કરતાં ઊંચા છે અને તારી મમ્મી મારી જેમ કાઉ કાઉ નથી કરતી. આ સાંભળી નાનું બચ્ચું ખૂબ જ દુઃખી થઈ ગયું. તેનું નિરાશ મોં જોઈ કાગડો પણ દુઃખી થઈ ગયો. કાગડાએ કહ્યું, તું દુઃખી ના થઈશ, થોડું આગળ જઈને પ્રયત્ન કર તો તારી મમ્મી તને ચોક્કસ મળી જશે. પછી કાગડો ઉડી ગયો. કાગડાના આ શબ્દોએ બચ્ચામાં ફરીથી ઉત્સાહ ભરી દીધો અને તે ફરી આગળ ચાલવા લાગ્યું. તે નાના નાના પગે ઝડપથી તળાવ કિનારે ચાલવા લાગ્યું, જ્યાં તેણે
એક બતકને તેના બચ્ચા સાથે જોઈ. બતકને જોતાં જ કાગડાએ કહેલી સમાનતા બચ્ચાને બતકમાં દેખાય એટલે બચ્ચું તો ખૂબ જ ખુશ થઈ ગયું અને ડોટતું ડોટતું મમ્મી મમ્મી કહેવા લાગ્યું. બતકા નાના બચ્ચાને જોઈને આશ્ચર્યમાં પડી ગઈ એટલે બચ્ચાએ બતકને કહ્યું, તમને આટલું બધું આશ્ચર્ય કેમ થાય છે? મમ્મી, હું તમારો જ બચ્ચો છું. ત્યારે બતકે કહ્યું, ના બેટા, હું તારી મમ્મી નથી. આ સાંભળતાની સાથે જ બચ્ચાના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. બિચારા બચ્ચાને તેની મમ્મી ક્યારે નહીં મળે એવું વિચારી બચ્ચું તો જોરથી રડવા લાગ્યું. આ જોઈને બતકનું હૃદય પીગળી ગયું. તેણે નાના બચ્ચા તરફ પ્રેમથી જોઈને કહ્યું, તું શા માટે રડે છે? ચાલ હું તને મદદ કરું. બચ્ચાએ તેની દુઃખભરી વાતો બતકને કહી. બતકે દયાળુ હૃદયે કહ્યું, અરે વાલા બચ્ચા, તારી મમ્મી મારી જેમ કર્કશ અવાજ નથી કરતી. તે તો કૂકડે કૂક બોલે છે. તળાવ પાસેના ઝાડ પર એક કબૂતર હતું જે બચ્ચું અને બતકની બધી વાતો સાંભળી રહ્યું હતું અને કબૂતરે નાના બચ્ચાને મદદ કરવાનું નક્કી કર્યું અને તેની પાસે આવીને કહ્યું, આ તળાવના છેડા પાસે જા, કદાચ તને તારી મમ્મી મળી જશે. બચ્ચું આગળ ચાલી નીકળ્યું. આગળ જતાં તેને કૂકડે કૂકનો અવાજ સંભળાયો. તે ઝડપથી અવાજ તરફ દોડ્યું. થોડું આગળ જતાં તેને બે પગ અને બે પાંખો વાળી કાગડા કરતાં મોટી મરઘી જોઈ. તે કૂકડે કૂક બોલી રહી હતી. બચ્ચાને થયું કે આ જ મારી મમ્મી છે. બચ્ચું તો મમ્મી મમ્મી બૂમો પાડવા લાગ્યું. મરઘીએ આ જોયું. આ મરઘીને તો તરત જ ખબર પડી ગઈ કે આ તેનું બચ્ચું છે. મમ્મીએ બચ્ચાને પાસે બોલાવ્યું અને બચ્ચાને મમ્મી મળી ગઈ એટલે બચ્ચું તો ખૂબ જ ખુશ થઈ ગયું. મરઘીએ બચ્ચાને ખોણામાં લીધું અને પાંખો વડે વહાલ કરવા લાગી. હવે મરઘીએ બચ્ચાને કહ્યું, તું શા માટે ઘરમાંથી બહાર નીકળ્યું? હું તો તારા માટે ખાવાનું લેવા આવી હતી. હજુ મરઘીને વધુ જાણવાની ઉત્સુકતા હતી તેથી તેણે બચ્ચાને કહ્યું કે તું ઈંડામાંથી કઈ રીતે બહાર આવ્યું અને બચ્ચાએ તેને ઉત્સાહપૂર્વક બધી વાતો કાલા કાલા અવાજમાં કહી સંભળાવી. આ સાંભળી મરઘીને થયું કે તેનું બચ્ચું કેટલું બહાદુર છે. બાળકો, આ વાર્તામાં મરઘીનું બચ્ચું એકલું પડી જાય છે અને તે તેની મમ્મીને શોધે છે. ઘણા પ્રયત્ન કરવા છતાં તે હિંમત હારતું નથી અને છેવટે તેને તેની મમ્મી મળી જાય છે. તો બાળકો, આપણે પણ ક્યારેક ઘરમાં એકલા હોઈએ કે બહાર ગામ જઈએ ત્યારે આપણે એકલા પડીએ તો આપણે હિંમત હારવાની નથી. આપણે આપણા પ્રયત્ન ચાલુ રાખવાના છે. આપણે પણ બહાદુર મરઘીના બચ્ચાની જેમ બહાદુર બનવાનું છે. તો તમે બધા બનશો ને. બાય.